નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કુલમનો નિયમ કુલમ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપેલો છે તેનું નામ છે કુલમનો નિયમ જે રીતે ગુરુત્વાકર્ષણ બળ જે બે પદાર્થો વચ્ચે લાગતું હોય તેના માટે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ હતો તે જ રીતના બે વિદ્યુત ભારો વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે તેના માટેનો જે નિયમ છે તેને કહે છે કુલમનો નિયમ હવે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે પણ આવે છે અને અધિસ્વરૂપે આજે આપણે માહિતી મેળવશું કુલમના નિયમને અધિસ્વરૂપ અને આ નિયમ શાના માટે છે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ માટે પેલા તો નિયમનું કથન જોઈએ તો નિયમનું કથન એવું છે કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલમ બળનું મૂલ્ય એટલે કે વિદ્યુત બળનું મૂલ્ય તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમ પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અહીં ખાસ બાબતો પર ધ્યાન આપીએ કે બે પદાર્થ હોવા જોઈએ અથવા તો બે વિદ્યુત ભાર હોવા જોઈએ પાછા કેવા હોવા જોઈએ બિંદુવત એટલે મોટા વિદ્યુત ભાર હોવા જોઈએ નહીં બે બિંદુવત અને પાછા સ્થિર એટલે કે વિદ્યુત ભાર ગતિ કરતા હોવા જોઈએ નહીં તો આપણે જોતા જઈએ કે બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભાર લઈએ ધારો પ્રથમ વિદ્યુત ભાર છે ક્યુ વન બિંદુવત વિદ્યુત ભાર બીજો વિદ્યુત ભાર છે ક્યુ ટુ અને તે પણ બિંદુવત વિદ્યુત ભાર છે અને આ બંને કેવા છે સ્થિર હવે ધારો કે તેમની વચ્ચેનું અંતર સ્મોલ આર છે તો નિયમ પ્રમાણે શું છે કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એટલે કે f નું મૂલ્ય તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમ પ્રમાણમાં હવે તેમની વચ્ચે લાગતું બળ એટલે એફ ફોર્સ એ કોના સમપ્રમાણમાં છે બે વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં વિદ્યુત ભારના મૂલ્ય q1 બીજો વિદ્યુત ભાર q2 અને તેમનો ગુણાકાર એટલે q1 q2 ના સમપ્રમાણમાં સમપ્રમાણમાં એટલે f ચલે છે q1 q2 હવે તમને ખબર છે સમપ્રમાણમાં હોય કે a ચલે છે b તો આને કહેવાય સમપ્રમાણમાં પરંતુ a ચલે છે 1 b તો આને કહેવાય વ્યસ્ત પ્રમાણમાં કીધું કે બે બિવત ગુણાકારના સમ પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અંતર તેનો વર્ગ કરવાનો અને તેનો પાછું વ્યસ્ત પ્રમાણ તો તેમની વચ્ચેનું અંતર કેટલું છે આર તેનો વર્ગ કરીએ તો આર સ્ક્વેર અને વ્યસ્ત લઈએ તો વન ઓપોન આર સ્ક્વેર એટલે કે એફ ચાલે છે વનઅપોન આર સ્ક્વેર એક જ કથનમાં બે વસ્તુ આવી કે એફ એ q1 અને q2 ના ગુણાકારના સમ પ્રમાણમાં અને આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આ લખીએ તો શું લખી શકાય કે એફ ચલે છે અંશમાં ક્યુ વન અને છેદમાં આર સ્કવેર એટલે કે એફ ચલે છે ક્યુ વન ક્યુ આર સ્ક્વેર હવે જો ચલન દૂર કરવું તો આપણે કંઈક અચળાંક મૂકવો પડે અચળાંક આપણે લઈએ સ્મોલ કે તો અહીં જો ચલન દૂર કરીએ તો એફ ટુ સ્મોલ કે ક્યુ વન બાય આર જ્યાં કે શું છે સમપ્રમાણતાનો અચણા અથવા તો કુલંબના નિયમમાં અચણાથી તેને કુલંબનો નો અચણાંક કહે છે અને તેનું સૂત્ર જોઈએ તો કેની જગ્યાએ તમે કિંમત મૂકી શકો કે કે બરાબર કે 1 ઇક્વલ ટુ વન અપોન ફોર પાય ઝીરો જ્યાં એપસીલોન ઝીરો શું છે એપ્સિલોન ઝીરો એ શૂન્યવકાશની પરમિટિવિટી એપ્સીલોન ઝીરો ઇઝ ટુ શૂન્યવકાશની પરમિટિવિટી અને એપ્સીલોન ઝીરોની કિંમત છે આઠ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસ ની માઇનસ બાર આ કિંમત અહીંયા મૂકવામાં આવે કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ મૂકવામાં આવે તો કેની કિંમત તમને મળશે આઠ પોઈન્ટ અઠ્ઠાણું પચોતેર ગુણ્યા દસ ની નવ ઘાત પરંતુ વ્યવહારની અંદર કેની કિંમત નિયર લિકલ ટુ નવ ગુણ્યા દસની નવ ઘાત લેવામાં આવે છે તો હતું અવકાશ એટલે કે વચ્ચે કોઈ માધ્યમ નથી પરંતુ જો આ બે વિદ્યુત ભારોને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે એટલે કે કેરોસીનમાં ડુબાડવામાં આવે પાણીમાં ડુબાડવામાં આવે તો એમની વચ્ચે લાગતું બળ બદલાઈ જાય છે અહીં જે રીતે શૂન્ય અવકાશ પરમિટિવિટી આવે એની જગ્યાએ જો કોઈ માધ્યમ હોય તો અહીંયા શું મૂકવાનું માધ્યમની પરમિટી એટલે માધ્યમમાં લાગતું એફ ઇન મીડિયમ એફ એમ ઇઝિકલ ટુ અહીં વન અપોઇન્ટ ફોર ફાઈ એપ્સીલોન ઝીરો કિંમત મૂકીએ તો શું થઈ જાય કે એફ ઇઝિકલ ટુ વન અપોન કે ની કિંમત શું મૂકી વનપોઇન્ટ ફોર ફાઈ એપ્સીલોન ઝીરો બાકીનું સેમ ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર હવે અહીં જોઈએ જે છે માધ્યમની પરમિટિવિટી હવે આ બંને સમીકરણનો આપણે ભાગાકાર કરીએ તો આના ભાગ્યે આ કરી અને હું સમીકરણ નંબર બે આપું અને સમીકરણ નંબર એક આપી દઉં તો સમીકરણ બે ભાગ્ય સમીકરણ નંબર એક

জিঅ অপছি এপছিলন জিঅ' অপন এপ্সিল মাই এফ ইজল টু এপ্সিলন জিঅ' অপন এপ্সি লন জিঅ' অপন এপ্সিলন কেৱল অপন কে কেৱ কে কেপিটল যা কেপিটল কে বৰা বাই এপচিল জি ৰ

આગળ જે આવી ગયો સ્મોલ કે હતો તેને કહેવાય કુલમનો અચળાંક નહીં કેપિટલ કે જેને કહેવાય ડાય ઇલેક્ટ્રિક અચળાંક આના પરથી એવું કહેવાય કે એફએમ ઇઝુ કરલું એફ બાય કે એટલે કે મધ્યમમાં લાગતું બળ એ શૂન્યવકાશમાં લાગતા બળ કરતા કે માં ભાગનું હોય જ્યાં કે ઓલવેઝ ગ્રેટર દેન વન એટલે કે ની કિંમત એક કરતા મોટી હોય કોઈપણ સંખ્યાને એક કરતા મોટી સંખ્યા વડે ભાગો એટલે એનો જવાબ જે હોય તો તેના જવાબ એની મૂળ કિંમત કરતા કેવો મળે ઓછો એના પરથી કહી શકાય કે માધ્યમમાં લાગતું બળ એફએમ એ શૂન્યવકાશમાં લાગતા બળ કરતા હંમેશા કેવું હોય ઓછું એટલે કે બે વિદ્યુત ભાર તમે શૂન્ય અવકાશમાં મૂકો ત્યારે તેમની વચ્ચે મહત્તમ બળ લાગે એ જ વિદ્યુત ભારને પાણીમાં કેરોસીન જેવા કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ થોડું ઓછું થાય હવે જોઈએ કુલમના નિયમની મર્યાદાઓ તો કુલમના નિયમની મર્યાદા પહેલી મર્યાદા એવું છે કે વિદ્યુત ભારો બિંદુ હોવા જોઈએ આપણે નિયમમાં જોઈ ગયા કે બિંદુવત વિદ્યુત ભાર હોવા જોઈએ નહીં ત્યાર પછી બીજી મર્યાદા છે કે વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ સ્થિર એટલે કે વિદ્યુત ભાર જો ગતિ કરતા હોય તો આ નિયમ તમને લાગુ પડતો નથી અને ત્રીજી મર્યાદા છે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર દસની માઇનસ પંદર ઘાત મીટર એટલે કે ન્યુક્લિયસની ત્રીજા કરતા વધારે હોવું જોઈએ અને દસની માઇનસ અઢાર ઘાત મીટર જે અંતર ખરું તેના કરતા ઓછું હોવું જોઈએ એટલે કે અંતર આર જે ખરું તે આ બે ની વચ્ચે હોય તો જ આ નિયમ લાગુ પડી શકે આના કરતા ઓછું અંતર માટે અને આના કરતા વધુ અંતર માટે આ નિયમ લાગુ પડતો નથી થેન્ક યુ